धोरण 12 विषय नामना मूळ तत्वों जेमा प्रकरण नंबर 4 भागीदारी नु पुनर्गठन जेमा दाखला नंबर 7 हवे एनी रकम आपने आपेली छे। दीपक नीलेश अने प्रतीक एक भागीदारी पीढ़ीना भागीदारो छे। तेमनु नफा नुकसाननी वेचनीनु प्रमाण 1:2:3 छे। ते प्रमाण बदलीने भविष्य माटे अनुक्रमे 2:2:1 करवानु नक्की कर्युं छे। आ संजोगोमां कया भागीदारने केटलो लाभ मळ्यो तेनी गणतरी करो। सौथी पहेलो पॉइंट, दाखलामां आपणने लाभ मळ्यो एटले के लाभनी गणतरी करवानुं कह्युं छे, समजी लेजो। बीजुं, नफा नुकसानी वेचनीनुं प्रमाण, जे जूनुं प्रमाण छे 1:2:3 छे અને જે નવું પ્રમાણ છે એ 2:2:1 છે। તો એ પ્રમાણે હવે આપણે સૌ પ્રથમ લાભનું સૂત્ર લખીને કોઠો બનાવીને દાખલાની ગણતરી શરૂ કરીએ છીએ। તો અહીંયા ધ્યાન આપજો, ભાગીદારનો લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ, એટલે કે નફા નુકસાનનું નવું પ્રમાણમાંથી નફા નુકસાનનું જૂનું પ્રમાણ બાદ કરીએ એટલે આપણને જે તે ભાગીદારનો લાભ મળશે। તો હવે અહીંયા આપણે કોઠો બનાવીએ છીએ, જેની અંદર આપણે ભાગીદારના નામ દીપક, નીલેશ, પ્રતિક અને કુલનું ખાનું બનાવેલું છે। હવે એની અંદર પહેલા જે ભાગીદારનું નામ લખીને આપેલું છે એની નીચેની પહેલા નંબરની રોમાં, એમ સમજી લો, આ જે ભાગીદારના નામની નીચેની પહેલા નંબરની લીટી જે છે એની અંદર હવે આપણે લખીશું નફા નુકસાનનું જૂનું પ્રમાણ, જેમાં દીપકનું પ્રમાણ છે 1, નીલેશનું પ્રમાણ છે 2, પ્રતિકનું પ્રમાણ છે 3, એટલે ત્રણેયનો સરવાળો 6। એના પછી નફા નુકસાનનું નવું પ્રમાણ જે આપણને આપેલું છે 2, 2 અને 1, અને ત્રણેયનો સરવાળો એટલે 5। હવે અહીંયા જે સરવાળો તમને મળ્યો છે એ સરવાળો દરેક ભાગીદારના જે પ્રમાણ છે એની નીચે ભાગાકારમાં લખવાથી આપણને એનું પ્રમાણ મળશે, એટલે કે 1/6, 2/6 અને 3/6। એ રીતે નફા નુકસાનના નવા પ્રમાણમાં પણ કરવાનું છે કે જે નવું પ્રમાણ આપેલું છે એમાં એનો સરવાળો છે 5, એ 5 સરવાળો બધા પ્રમાણની નીચે લખી દઈએ આપણે, એટલે 2/5, 2/5 અને 1/5। હવે જે આપણે આ સૂત્ર લખેલું છે ઉપર કે ભાગીદારનો લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ, તે સૂત્રનો ઉપયોગ કરીને આપણે દીપકના લાભની ગણતરી શરૂ કરીએ। તો દીપકનો લાભ બરાબર નવું પ્રમાણ 2/5 માઇનસ જૂનું પ્રમાણ 1/6। હવે અહીંયા તમારે ખાસ ધ્યાનમાં લખજો, જો લસા લેતા ના આવડતો હોય તો આપણે ચોકડી ગુણાકાર કરીને એ રીતે ગણતરી કરીએ। તો 6 જે પાછળના પદમાં 1/6 આપેલા છે, આમાં જે છેદના 6 છે એના વડે ઉપર અને નીચે, આગળના પદમાં ઉપર અને નીચે બંને બાજુ ગુણાકાર, અને એ રીતે આગળના પદમાં નીચે જે ભાગાકારમાં 5 આપેલા છે એ 5 વડે માઇનસની પછીનું જે પદ આપેલું છે 1/6 એમાં 1 અને 6 અને 5 વડે ઉપર નીચે ગુણી લઈએ। તો એ રીતે આપણે તમારે ક્રોસ ગુણાકાર કરવાનું છે એ ધ્યાનમાં રાખીને હવે પદ લખીએ આપણે, દીપકનો લાભ બરાબર 2×6/5×6 − 1×5/5। હવે આ ગુણાકારનું સોલ્યુશન કરીએ આપણે તો દીપકનો લાભ બરાબર 6×12/5×6 = 30 − 1/5 × 6 = 30। તો અહીંયા જુઓ બંનેના હવે છેદ કેવા થઈ ગયા, સરખા, બંનેના છેદ સરખા થઈ જાય એટલે વચ્ચેની જે પણ નિશાની હોય એ પ્રમાણે આપણે હવે ગણતરી કરવાની, જો માઇનસ હોય તો બંને ઉપરના પદોની બાદ બાકી। તો દીપકનો લાભ બરાબર 12 − 5/30 એટલે આપણને દીપકનો લાભ મળ્યો 7/30। અહીંયા દીપકનો લાભ મળી ગયો। હવે એ જ પ્રમાણે હવે આપણે નીલેશનો લાભ શોધવાનો છે, તો નીલેશના લાભ માટે પણ સૂત્ર ઉપર લખેલું છે એ સૂત્રનો જ ઉપયોગ કરીને ડાયરેક્ટ એની અંદર નવો ભાગ કેટલો છે એનો 2/5 અને જૂનો ભાગ 2/6, તો એ પદ મૂકીને આપણે ગણતરી શરૂ કરીએ છીએ। નીલેશનો લાભ 2/5 − 2/6। હવે જે અગાઉ અહીંયા ચોકડી ગુણાકાર કરીને આપણે જે ગુણાકાર કરવાની પદ્ધતિ સમજાવી એ જ પદ્ધતિ પ્રમાણે અહીંયા 6 વડે આગળના પદને ઉપર નીચે ગુણાકાર અને 5 વડે પાછળના પદમાં ઉપર નીચે ગુણાકાર કરવાનો રહેશે। તો કરીએ, નીલેશનો લાભ બરાબર 2×6/5×6 − 2×5/6×5 એટલે હવે આપણને ગુણાકાર કર્યા પછી જવાબ મળે છે નીલેશનો લાભ બરાબર
12 अपॉन 30 माइनस 10 अपॉन 30। हवे बन्नेना छेद सरखा थई गया, बन्नेना छेद सरखा छे एटले वच्चे जे निशानी छे ए प्रमाणे 12 माइनस 10 अपॉन 30 छेद सरखा होय एटले एक ज वखत आपणे कॉमन में लखी शकीए छे। तो हवे 12 माथी 10 जाय एटले 2, એ 2 અપોન 30 એનો લાભ મળ્યો। હવે એ રીતે આપણે પ્રતીકની ગણતરી કરી, તો પ્રતીકનો લાભ બરાબર એનું નવું પ્રમાણ 1 અપોન 5 માઇનસ જૂનું પ્રમાણ 3 અપોન 6, અને જે પ્રમાણે અગાઉ આપણે ચોકડી ગુણાકાર કર્યું એ પ્રમાણે કરીએ તો પ્રતીકનો લાભ બરાબર 1 ગુણ્યા 6 ભાગ્યા 5 ગુણ્યા 6 માઇનસ 3 ગુણ્યા 5 ભાગાકારમાં 6 ગુણ્યા 5। તો હવે ગુણાકાર કરીએ આપણે तो प्रतीक नो लाभ बराबर 6 अपॉन 30 माइनस 15 अपॉन 30। हवे बने ना छेद सरखा थी गया एटले आपणे फरीथी 6 माइनस 15 अपॉन 30, तो प्रतीक नो लाभ आपणने मळ्यो माइनस 9 अपॉन 30। हवे जवाब माइनस में आए लाभ नु सूत्र वापर्यो अने जवाब माइनस में आए तो ते त्याग गणाय, तो अहींया लखी आपणे त्याग। अने हवे फरीथी आपणे आ वाक्य ने सुधारीने लखीए तो प्रतीक नो त्याग बराबर 9 अपॉन 30। ते ध्यान में राखजो। हवे एना पछीनो दाखलो, दाखला नंबर 12। तो अलय अने संकेत एक भागीदारी पेढ़ीना भागीदारो छे, तेमनी वच्चेनुं नफा नुकसाननुं प्रमाण 2:1 छे। तारीख 31/3/2017 ना रोज पेढ़ीना चोपड़े नीचे प्रमाणेनी बाकीओ छे। नफा नुकसान खातुं उधार बाकी रुपया 18,000, अनामत भंडोळ रुपया 27,000, कारीगर नफाभाग भंडोळ रुपया 33,000, कारीगर अकस्मात वर्तर भंडोळ रुपया 21,000। उपरोक्त तारीखे अलय अने संकेते तेमना वच्चे नफा नुकसान अने फाळवणीनुं नवुं प्रमाण 1:1 नक्की कर्युं छे। कारीगर अकस्मात वर्तर भंडोळनी सामी कारीगरने रुपया 6,000 नो दावो चूकवानो बाकी छे। पेढ़ीना चोपड़े एकत्रित थयेल नफा के खोटनी वेचनी दर्शावती आमनोत पसार करो। तो हवे आपणे आमनोतनुं टेबल बनावीए जेमां हेडिंग आपी अलय अने संकेतनी पेढ़ीना चोपड़े जरूरी आमनोत। હવે એનું ટેબલ આપણે બનાવી દઈએ જેમાં તારીખ વિગત ખાપા ઉધાર રૂપિયા જમા રૂપિયા। હવે એ ટેબલ બનાવ્યા પછી સૌ પ્રથમ વ્યવહાર છે આપણી જોડે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી। નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે ચોખ્ખી ખોટ, જે આપણે અગાઉ કહ્યું એ પ્રમાણે ચોખ્ખી ખોટ। તો આ ચોખ્ખી ખોટ એટલે કે એની હવે આપણે વહેંચણીને આમનોત કરીએ તો અલયના મૂડી ખાતે ઉધાર, સંકેતના મૂડી ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે જમા, જે આપણે નફા નુકસાનના જૂના પ્રમાણમાં વેચવાનું। આ ધ્યાનમાં રાખજો, એકત્રિત નફો કે ખોટ, એકત્રિત થયેલ નફો કે ખોટ હંમેશા જૂના ભાગીદારોના નફા નુકસાનના જૂના પ્રમાણમાં વહેંચણી કરવાની। કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં, એટલે કે 18,000 ને 2:1 વહેંચીએ તો 2 ભાગ અલયના અને 1 ભાગ સંકેતનો, એટલે કે 12,000 રૂપિયા અલયના ભાગે આવશે અને 6,000 રૂપિયા સંકેતના ભાગે આવશે। તેની આમનોત કરીએ આપણે, તારીખ લખીએ 31/3/17। હવે અલયના મૂડી ખાતે ઉધાર, સંકેતના મૂડી ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે જમા। હવે રકમ લખીએ 12,000 અને 6,000, અને કુલ નફા નુકસાન ખાતે 18,000 રૂપિયા। હવે એ જ પ્રમાણે અનામત ભંડોળ, અનામત ભંડોળ જે આપણા માટે એકત્રિત નફો છે, અનામત ભંડોળ એ આપણા માટે એકત્રિત નફો, તેને પણ આપણે 2:1 પ્રમાણમાં અલય અને સંકેતને વેચવાનું છે। તેની આમનોત કરી, અનામત ભંડોળ ખાતે ઉધાર, તે અલયના મૂડી ખાતે જમા, તે સંકેતના મૂડી ખાતે જમા। તો એ પ્રમાણે આમનોત લખીએ, તારીખ 31/3/17, અનામત ભંડોળ ખાતે ઉધાર, તે અલયના મૂડી ખાતે જમા, તે સંકેતના મૂડી ખાતે જમા। રકમ આપણને આપેલી હતી 27,000 રૂપિયા, જે આપણે અલય અને સંકેતને 2:1 વેચીએ એટલે 18,000 અને 9,000 રૂપિયા। ત્યારબાદ કારીગર નફાભાગ ભંડોળ, કારીગર નફાભાગ ભંડોળ, તો કારીગર નફાભાગ ભંડોળ એ આપણા માટે દેવું છે। શું છે? દેવું। કારીગર નફાભાગ, કારીગરને નફામાં ભાગ આપવાનું જે ભંડોળ ભેગું કરેલું છે એ કારીગરોનું છે, આપણું નથી। એટલે કારીગર નફાભાગ ભંડોળ એ પેઢીનું દેવું છે, માટે તેની વહેંચણી થાય નહીં। તો આપણે એની નોંધ લખવી પડે, આપણે અહીંયા નોંધ લખીએ તારીખ 31/3/17, અને અહીંયા વિગતના ખાનામાં જ, આમનોદમાં વિગતના ખાનામાં જ આપણે અહીંયા લખી દઈએ છીએ, કારીગર નફાભાગ ભંડોળ એ પેઢી માટે દેવું છે, માટે તે વહેંચાય નહીં। હવે એના પછીનો છેલ્લો વ્યવહાર, કારીગર અકસ્માત વળતર ભંડોળ, જે આપણે 21,000 આપેલું છે,
परंतु एनी अंदर एक विगत आपेली छे नीचे जुओ कारीगर अकस्मात वर्तर भंडोनी सामे कारीगर ने रूपया 6000 नो दावो चुकवानो बाकी छे। फरीथी जुओ कारीगर अकस्मात वर्तर भंडोनी सामे आ जे भंडोर आप्यु छे एनी सामे कारीगर ने 6000 नो दावो चुकवानो बाकी छे। एटले के आ 21000 माथी 6000 चुकवाना बाकी छे। तो 21000 माथी 6000 चुकवा माटे साइड मां राखीए तो आपणी जोडे केटला वधशे 15000। તે 15000 રૂપિયાને આપણે વેચવાના છે। તેની આમ નોંધ કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર તે અલયના મૂડી ખાતે જમા તે સંકેતના મૂડી ખાતે જમા તો એ પ્રમાણે આમ નોંધ લખીએ તારીખ 31/3/17 અહીંયા લખીશું કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર તે અલયના મૂડી ખાતે જમા તે સંકેતના મૂડી ખાતે જમા અને રકમ 15000 રૂપિયા જે આપણે 10000 અને 5000 એ રીતે વેચી દઈશું। તો અહીંયા विद्यार्थी मित्रों ध्यान आपजो अहीं आ चेप्टर पूर्ण थाय छे। तमारे खास आ चेप्टर में लाभ त्याग अने आमनोद ने लगता दाखला खास करवाना छे। ध्यान में रखजो मोटा दाखला आ प्रकरण में पूछाता नथी।